હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મસૂર દાળની ઉસળ. અહીં મસૂર દાળને સ્પ્રાઉટ કરવામાં આવ્યું છે અને પછી એની ઉસળ બનાવવામાં આવી છે. તો ચાલો જોઈએ આપણે પેબલ્સ કિચનમાં મસૂર દાળની ઉસળ. એક બાઉલ મસૂરની દાળ, એ પણ ફણગાવેલી. આ ફણગાવેલી એટલે કે આપણે એને આગલા દિવસે આપણે લગભગ 8 કલાક પાણીમાં ભીંજાવીને રાખવાનું. પછી ભીંજાવીને રાખેલી એમાંથી દાળમાંથી પાણી કાઢી લેશું અને પછી તેને આપણે એક કપડામાં એને બાંધી લેશું અને પછી આપણે જ્યારે એને બીજા દિવસે કાઢશું એટલે આપણને ખબર પડશે કે એ ફણગાયેલી થઈ ગઈ છે, એટલે એમાં ફણગા ઉગ્યા છે. ઓકે, એક બારીક કરેલું ટમાટર, કાંદા, હલ્દી પાવડર, મરચાંની ભૂકી, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, સાકર, વઘાર માટે હિંગ, જીરું, રાઈ અને કડી પત્તા. આપણે અહીં કુકર લીધું છે એટલે આપણે કુકરને પ્રથમ સારી રીતે ગરમ કરશું. તેમાં આપણે તેલ રાખશું, 3-4 સ્પૂન આપણે ઓઇલ રાખશું. તેલ ગરમ થયા બાદ તેમાં આપણે હિંગ રાખશું 1 પિંચ જેટલું, આખું જીરું, રાઈ, પછી તેમાં આપણે કડી પત્તા રાખશું. પછી તેમાં આપણે રાખશું કાંદા બારીક સમારેલા, બારીક ટમેટા બારીક સમારેલા, તેમાં રાખશું મીઠું સ્વાદ પ્રમાણે, એક ચમચી જેટલું લાલ મરચાંની ભૂકી રાખશું, હલ્દી પાવડરે પાવડર રાખશું, ગરમ મસાલો 1/2 ચમચી અને 1/2 ચમચી આપણે સાકર રાખી દઈશું. આ બધાને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું, ફ્રાય કરશું વ્યવસ્થિત. આ વ્યવસ્થિત રંધાઈ જશે એટલે લગભગ જેટલું થોડું જેટલું તેલ છૂટવા માંડશે. હવે તમે જોઈ શકો છો મસાલો બધું મિક્સ થઈ ગયું છે અને તેલ થોડું થોડું છૂટવા માંડ્યું છે. હવે તેમાં આપણે જે ફણગાવેલી મસૂરની દાળ છે તે રાખશું. તેને આપણે વ્યવસ્થિત આપણે મિક્સ કરી લઈશું. ખૂબ જ સરસ રંગ આવી ગયો છે એકદમ જ. હવે આપણે એમાં થોડું પાણી રાખશું અને આપણે પાણી રાખ્યા બાદ આપણે એમાં 1 સીટી વગાડશું. માત્ર 1 જ સીટી વગાડવાની છે કારણ કે આ ઓલરેડી ફણગાવેલા છે. થોડું પાણી વધારે જોતું હોય તો આપણે અંદર રાખી શકીએ છીએ. આ તૈયાર થઈ ગઈ આપણી મસૂર ઉસળ. આપણે એને ગાર્નિશ માટે કોથમીર રાખશું. આ તૈયાર છે આપણી મસૂરની દાળ, મસૂર ઉસળ. આ મસૂર દાળની ઉસળ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, ટ્રાય જરૂર કરજો. તમને આ વિડીયો ગમ્યો એને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ નહીં ભૂલતા. ફરીથી મળીશું નવી નવી રેસિપીઓ સાથે.